નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ. ઇલેક્શન કમિશન ગમે ત્યારે આ તારીખો જાહેર કરી શકે છે, પરંતુ એ પહેલાં જે તમામ રાજકીય પાર્ટીઓ છે એક્શન મોડ પર છે. અને તમે જોઈ રહ્યા છો કે જેમ દેશનું રાજકારણ ગરમાયું છે, એમ ગુજરાત પર નજર કરીએ તો ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ ગમે તે પેંતરા કરવા તૈયાર છે, અને પેંતરા પણ ક્યાંક દેખાઈ રહ્યા છે. કારણ કે અમરીશ દેર કોઈપણ એક્શન લે પહેલાં કોંગ્રેસે અમરીશ દેરને સસ્પેન્ડ કર્યા, તો બીજી તરફ તમે જુઓ કે અમરીશ દેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. કોંગ્રેસના એક પછી એક મોટા નેતાઓ જે પક્ષને ટાટા બાય બાય કરી રહ્યા છે, ચિંતાનો વિષય ચોક્કસ છે. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે, અને 7 તારીખે જ્યારે આ ન્યાયયાત્રા પ્રવેશવાની છે એ પહેલાં જ કોંગ્રેસ માટે આંચકા સમાન સમાચારો આવી રહ્યા છે. બીજી તરફ જ્યારે અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, ત્યારે એમણે કહ્યું કે કોંગ્રેસ રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવવામાં કોંગ્રેસ દ્વારા આવ્યું, એનો મુદ્દો એમણે કહ્યો. અને ઘણા સમયથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતો હતો. હવે અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતા પાર્ટીએ ઘણું બધું આપ્યું, અને છતાં જ્યારે પાર્ટી છોડવાનું આવે ત્યારે આ દિગ્ગજ નેતા એમ કહે કે ગૂંગળામણ થતી હતી, તો નવાઈ લાગે છે. પણ ખેર, કોઈ કારણ તો જોઈએ જ. અને બીજું કે કોંગ્રેસ એ પણ કહે છે કે જો તમે વિકાસ કર્યો છે, સારા કાર્યો કર્યા છે, તો પછી અમારા નેતાઓની જરૂર શા માટે પડે છે. અને ભાજપનો તો એક મંત્ર રહ્યો છે, જીતો, જીતી ન શકો તો સામેલ કરો. અને એ જ રાજનીતિ ક્યાંક જોવા મળી રહી છે, આયરામ ગયારામ કરતાં પણ. ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે કે ગુજરાતમાં કોંગ્રેસની જે સ્થિતિ છે એ ચોક્કસ કોંગ્રેસે પણ મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે એ આપણે એક કહેવત છે કે એક સાંધો ત્યારે 13 તૂટે. અહીં એવું કહેવાય છે કે એકે સંધાયા નથી ને 13 તૂટી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ કેવી રીતે સામનો કરશે ગુજરાતમાં, આ વિશે ચર્ચા કરવી છે લોકમંચમાં. મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ. મારી સાથે જોડાયા છે મુકેશજી, સ્વાગત છે આપનું. સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા હેમાંગ પટેલ મારી સાથે છે. હેમાંગજી, આપનું સ્વાગત. અને રાજકીય વિશ્લેષક જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ મારી સાથે છે. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. હું કોંગ્રેસને સવાલ કરું એના બદલી હેમાંગભાઈ, સવાલ તો એ થાય છે કે જો આટલી મોટી ફોજ છે તમારી પાસે, સંગઠન છે, આટલા મોટા નેતાઓ છે, બે ચહેરા છે કે જે પંચાયત થી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં એ ચહેરાઓ થકી, આમ તો વડાપ્રધાનનો એક ચહેરો જ કાફી છે, તે ચહેરા થકી તમે ચૂંટણીઓ જીતો છો, કમલને લોકો મત આપે છે, નરેન્દ્ર મોદીને આપે છે, અને વિધાનસભા અને લોકસભાની વાત હોય તો એમાં અલગ વસ્તુ એ છે કે વિધાનસભામાં કદાચ પણ ઉમેદવાર કે એના કાર્યોને જોઈને લોકો મત આપતા હોય છે, પણ જ્યારે લોકસભાની ચૂંટણી છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને લોકો મત આપતા હોય છે, તો તમારે કોંગ્રેસના નેતાઓની, કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર કેમ પડે? બીજું 77 માંથી 70 આવી ગયા, એમાં તમે 3 પાછા લઈ લીધા છે, એટલે કેમ આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં? દિલીપભાઈ, આપે ખૂબ સરસ સવાલ કર્યો છે, વિષય પણ આજે ખૂબ સારો લીધો છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કોઈને અમે ઇન્વિટેશન આપીને બોલાવતા નથી, પરંતુ જે દેશદ્રોહની અમની નીતિ રહેલી છે કે 370 ની કલમ તો વિરોધ કરવો. રામ મંદિર જેવા 500 વર્ષથી 25 પેઢીઓ જેમાં ગુજરી ગઈ એવા મુદ્દામાં પણ વિરોધ કરવો, સર્જિકલ સ્ટ્રાઇક જેવા વિષયમાં પણ એમને વિરોધ કર્યા છે. એટલે કોંગ્રેસે ફક્ત ને ફક્ત પ્રજા સમજી શકે એવા મુદ્દામાં પણ વિરોધ સિવાયનું કોઈ કામ કર્યું નથી. અને એમાંય સામાન્ય માણસને સ્પર્શી શકાય એવો અને ખૂબ સારો મુદ્દો રામ મંદિરનો હતો કે જેમાં આખો દેશ અને દુનિયા ખૂબ આનંદ અનુભવી રહી હતી, ત્યારે એમના શીર્ષ નેતૃત્વએ એનો સંપૂર્ણપણે વિરોધ કર્યો છે. અગાઉના સ્ટેટમેન્ટોની આપણે ચર્ચા નથી કરતા, પરંતુ તમે રામ ભગવાનના અસ્તિત્વના, રામ સેતુ માટેના, રામચરિત્ર માણસ માટેના, એ આ લોકોના જે શબ્દો છે, વત્તા હિન્દુ વિરોધી વાત, તુષ્ટિકરણની રાજનીતિ, અને ફક્ત એ લોકોએ કોઈ પ્રજાલક્ષી મુદ્દા નથી લીધા. એમનો કોંગ્રેસનો મુદ્દો હર હંમેશ માટે ફક્ત એક જ મુદ્દો છે કે નરેન્દ્ર મોદી સાહેબ જે કોઈ કાર્ય કરે છે એનો સંપૂર્ણપણે સવાર પડે. મને એક દાખલો આપશો અમનભાઈ કે હિન્દુ વિરોધી જે વાત કરી આપે કોંગ્રેસની, કયા મુદ્દા અંતર્ગત આપ કહી રહ્યા છો કે હિન્દુ વિરોધી વાત કોંગ્રેસ કરી રહ્યું છે? કોંગ્રેસે કયા હિન્દુત્વની વાત કરી છે? રામ સેતુ નો,
વત્તા એમને જે ઇન્વિટેશન આપવામાં આવે છે એમાં પણ એ લોકો નથી ગયા, એટલે રામ મંદિરનો સંપૂર્ણપણે વિરોધ કર્યો છે અને એ આમ જનતા સમજી શકે, એમના દિલને સ્પર્શ કરી શકે એવો સીધો સરળ મુદ્દો છે. એટલે આ બીજા નંબરે કે આપણા જે અહીંયા ધાર્મિક સ્થળો જુઓ, જેટલા ધાર્મિક સ્થળો ડેવલપ થયા છે, તમે પાવાગઢ જુઓ, વર્ષોથી પાવાગઢમાં માતાજીના મંદિર ઉપર કોંગ્રેસે ના પાડી કા ના કરશો, તમે કોરિડોર ન બનાવશો, કોંગ્રેસ એવું કહે છે તમને? હિન્દુ મંદિરોનો વિકાસ ના કરો એવું કહે છે કોંગ્રેસ? કોંગ્રેસ એમાં રાજી જ ક્યાં છે? કોંગ્રેસ કઈ રીતે કહી શકો તમે? હેમાંગભાઈ કઈ રીતે કહી શકો? અને તમે કહો છો જૂના સ્ટેટમેન્ટ યાદ ના કરો, પણ કરો તમે. સી આર પાટીલ સાહેબ નું જૂનું સ્ટેટમેન્ટ યાદ કરો, એક પણ કોંગ્રેસીઓની આપણે હવે જરૂર નથી, એ સ્ટેટમેન્ટ નું શું થયું? કેમ કોંગ્રેસના નેતાઓની અને ધારાસભ્યોની તમારે જરૂર પડે છે? એ અમે કોંગ્રેસના નેતા ધારાસભ્ય નથી લેતા, વૈશ્વિક મોટી પાર્ટી છે, અમે પોતે જે બી અમારી વિચારધારા સાથે જોડાવા ઈચ્છે છે અને જેને દેશદાતની લાગણી છે, જેનામાં કંઈક એવું છે કે અમારે દેશ માટે કંઈક કરવું છે. અને આજે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટો અત્યાર સુધીના બધા જુઓ, ત્યારે દેશ તરફીના કોઈ સ્ટેટમેન્ટ એમને આપ્યા નથી. રાહુલ ગાંધીએ ફક્ત અને ફક્ત કીચડ ઉછાળવાનું જ કામ કર્યું છે અને એમને જેટલો કીચડ ઉછાળ્યો છે એટલું જ કમળ વધુ ને વધુ ખીલતું ગયું છે. અને રામ મંદિર બન્યા પછી તો કોંગ્રેસ માંથી જે આ જોડાણ થઈ રહ્યા છે એ ગુજરાતમાં તો હજી પણ થશે. અને હજી આ જોડાણ કમળ ને વધુ ને વધુ ખીલવવા માટે તમારે કોંગ્રેસના નેતા ને ધારાસભ્યની જરૂર પડે છે. અફસોસની વાત એ છે કે ગુજરાતની જનતા એમ કે છે કે આટલું મોટું સંગઠન છે, આટલી મોટી પાર્ટી છે, આટલી મોટી જીત આપીએ છીએ, 156 સીટો તમને વિધાનસભામાં મળી છે, છતાં તમને કોંગ્રેસના નેતાઓની ભૂખ છે? કયા પ્રકારની રાજનીતિ ગુજરાતની જનતા આ સવાલ કરે છે? ગુજરાતની જનતા કોઈ જ સવાલ નથી કરતી, એ પણ સમજી શકે છે કે આ જે નેતાઓ આવી રહ્યા છે અમારામાં, જે અમારામાં આવી રહ્યા છે એ ક્યાંક એમ કોંગ્રેસના નેતૃત્વથી ખૂબ નારાજ છે, એમની નારાજગીના હિસાબે આવી રહ્યા છે. અને એ પોતે બી જાણે છે કે રાહુલ ગાંધી એ તો કોંગ્રેસ સાહેબ સીબીઆઈ નો આઈટી નો ડર બતાવવામાં આવે છે. એ મોઢવાડિયાજીને કે આજે એમનું સ્ટેટમેન્ટ હતું કે હું કોઈ ધામ ધમકી થી કોઈ આશાથી નથી આવ્યો, અમરીશ દેરના પણ આ શબ્દો છે. અચ્છા, ધમકી થી આવ્યો એવું કહે છે, તમે લઈ લેશો? એ ધારો કે એમ કે કોઈ નેતા કે મને ધમકી આપવામાં આવી છે કે મારી આ ફાઇલો ખોલવા? પણ નેતાને ધમકી, દિલીપભાઈ તમને કે મને ઈડીની ક્યારે નોટિસ આવી? કેમ નથી આવી? આપણે ખોટું કામ કર્યું જ નથી. ઈડીની નોટિસ ની બીક કોને લાગે? આજે મારી પર જેટલી મોકલવી એટલી મોકલો, મારી જોડે કશું નીકળવાનું જ નથી, તમારી મારી જોડે આવા કોઈ મુદ્દા નીકળવાના જ નથી. એટલે એની બીક કોને છે કે જેને 70 વર્ષ સુધી ભેગું કર કર્યું છે, પ્રજાલક્ષી 2 ફાર્મ રૂપિયા ઉતાર્યા છે, પ્રજાના જે વિકાસના રૂપિયા હતા એ રૂપિયા ઘર ભેગા કર્યા છે, આટલી મોટી જે કરોડોની જે રકમો પકડાતી તે લોકોએ પિક્ચરોમાં નથી જોઈ, એવી તો કેસ પકડાઈ છે. આ બધું નથી દેખાતું, સામાન્ય જનતા નથી સમજી શકતી. અચ્છા, આ જે ગઠબંધન બન્યું એ ગઠબંધન કેવું છે, તેનું ગઠબંધન છે, તેના માટેનું ગઠબંધન છે, ભારતીય જનતા પાર્ટી નરાવવા માટેનું નહીં, મોદીજીના કરેલા કામોના અને ફક્ત ને ફક્ત એમનો વિરોધ કરવાનું કામ છે. વિરોધ પક્ષ તો વિરોધ તો કરશે ને, તમારી વાહવાહી થોડી કરશે. પણ વિરોધ પક્ષ ની જોડે ઘણા બધા મુદ્દા હોય છે વિરોધ કરવા માટેના, એવું નથી. પ્રજાલક્ષી આજે એ લોકો કહેતા હતા કે ભાઈ અત્યારે જે રામ મંદિર બનાવે છે એની જગ્યાએ હોસ્પિટલો બનાવો, ટોયલેટ બનાવો, તો હોસ્પિટલો ઢગલો બની ગઈ, ટોયલેટ પણ ઢગલો બનાયા, પ્રજાલક્ષી કામો પણ થયા. ખુલ્લી જગ્યા કેટલી સત્યતા આમાં લાગી રહી છે. અને મુકેશભાઈ બીજી એક વસ્તુ એ છે કે અમે તો ભલે રાજકીય આ જે સરકાર છે એના પ્રવક્તાને આ સવાલો કરીએ, પણ ચિંતન મનન તો તમારે કરવાની જરૂર નથી? 77 માંથી 70 આયા અને 70 માંથી પણ તૂટી રહ્યા છે. જો દિલીપભાઈ, સૌથી છેલ્લો શબ્દ છે ને એના માટે હું 2 કામ કરું છું. કે એ ચિંતન અને મનનનો સમય છે એ વાત આપની 150% સાચી છે, અને એ ગોઈંગ ઓન બરાબર. દરેક માણસ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં પણ પ્રોબ્લેમ થયો ને, તે હંમેશા એને સરખો કરવામાં ચાલુ જ હોય. એને કઈ એના ઘરમાં પ્રોબ્લેમ હોય તો એને ગમે નહીં, પણ એમ પ્રકારે જે તમારું એક લખેલું વાક્ય મેં વાંચ્યું કે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે, તો હું એવું ચોક્કસપણે માનું છું કે આ જે દિગ્ગજ શબ્દ છે ને એમની જોડે લગાવવામાં જો સૌથી મોટો કોઈનો ફાળો હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષનો છે.
અર્જુન મોટવાડિયા જો જતા હોય તો હું એવું માનું છું, તો વરિષ્ઠ નેતા હતા છે, એમણે તો 2 મહિના પહેલા કઈક આવ્યું ત્યારે એમણે કહ્યું છું તો કોંગ્રેસમાં જ છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું, એટલે હવે કઈ નક્કી થયું હોય ના થયું ભગવાન જાણે, પણ પછી પાછું એમણે પાછું આજે નક્કી કર્યું. એટલે આ બધી વસ્તુ કેવી છે કે એમને ધારાસભાની ટિકિટ પણ કોંગ્રેસે આપી, એમને જીતાડ્યા પણ કોંગ્રેસના ત્યાંના કાર્યકર્તાઓએ, અને પછી વિરોધ પક્ષના નેતા પણ બનાયા પાર્ટીએ, પક્ષના પ્રમુખ પણ બનાયા, અને જ્યારે અર્જુન મોઢવાડિયા તરીકેની જે દિગ્ગજ નેતાની ઓળખ જો રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ પક્ષે આપી હોય, અને જ્યારે રાષ્ટ્રીય પાર્ટી કોઈ તકલીફમાં હોય અને ત્યારે એનો સાથ છોડીને જઈએ, તો મને એવું લાગે છે કે આપણે આપણી પાછળ જ કે આપણી આગળ જ વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છે. મારાથી એમના માટે કહેવાના કોઈ શબ્દ નથી. અમરીશભાઈ ડેરની વાત હોય કે પ્લસ ધર્મેશભાઈ નવસારી વાળાની વાત હોય, આ તમામની ઓળખ કોંગ્રેસ છે. અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ એના ચિહ્ન ઉપર એને મેન્ડેટ આપે છે, ત્યારે એ જીતે છે, ને એ વિચારધારા વાળા લોકો એને મત આપે છે, અને જ્યારે મત આપે છે ને એ પોતે પોતાની જાતને દિગ્ગજ માનતા થઈ જાય, પાર્ટી એને દિગ્ગજ બનાવે, અને પછી એ જયારે પક્ષ છોડે ત્યારે એમ સમજે કે આખો આખો વિસ્તાર મારી સાથે આવશે, એવું ક્યારેય ન બને. પેલા 17 જણા ગયા હતા ત્યારે 15 જણા હારી ગયા હતા. એટલે મારો કહેવાનો અલ્ટિમેટલી મતલબ એટલો જ છે કે જે રીતે ભાઈએ વાત કરી ને કે રામ મંદિરની, તો હું તો એવું ચોક્કસ માનું છું કે ભગવાન ક્યારેય એવું કહેતા નથી કે મુકેશભાઈ કહેતો જ હેમંતભાઈ દર્શન કરવા જાય, અને નરેન્દ્રભાઈ કહેતો જ દિલીપભાઈ દર્શન કરવા જાય. રુદિયાનો રામ જયારે જાગે ને તો મારો ભગવાન બોલાવે, મારી જગ્યા થાય, મારી ટિકિટ થઈ જાય, હું દર્શન કરવા જવા નથી. સર મુકેશભાઈ આટલું બધું રામને માનો છો તો કોંગ્રેસનું એ સ્ટેન્ડ ખોટું નથી માનતા? તમે જો તમને આમંત્રણ મળ્યું તો એનો અસ્વીકાર કર્યો, એનો અનાદર કર્યો, તો આ સ્ટેન્ડ કોંગ્રેસે ખોટું લીધું? જે અર્જુનભાઈ મોઢવાડિયા એમના વક્તવ્યમાં અગાઉ કહ્યું હતું, જયારે કોંગ્રેસ છોડી નહોતી ત્યારે કહ્યું હતું. હવે આમાં કેવું છે, કોઈ આપણે સીડી કે ઢાળ ઉતરતા હોઈએ ને તો પાણીનો એક રેલો જતો હોય ને તો આપણને એમ થાય કે લપસી જઈએ, અને જો ખરેખર ઉતરી જવું હોય ને તો પાણી વહેતું હોય તો ઉતરી જઈએ. એટલે અર્જુનભાઈ ની કે જે જતા આગેવાનોની વાત એવી છે. અને ત્યાં તો કેવું છે દિલીપભાઈ, તમને નહીં ખબર હોય પણ મને તો જે ગયેલા અમુક લોકો મળ્યા ને એની વાત છે કે ત્યાં નક્કી થયા પછી છે ને સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવે, એ વાંચી લે, એનાથી વિશેષ કઈ હોતું નથી. એક જબરજસ્ત મોટું ગોડાઉન છે. અજીત પવારને 15 દાડા પહેલા નરેન્દ્રભાઈ મોદી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એવું કહ્યું છે કે જેલમાં જશે ને જેલના સળિયા પાછળ હશે, ને અત્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. એવા કેટલાય નેતાઓ જે ગંગામાં ધોવાઈ ગયા. એટલે આપણે એની તો વાત ન કરીએ. જે ભારતીય જનતા પાર્ટીનો મુખટ્ટો છે એ દેશની પ્રજાના સમક્ષ છે આ વખતે. અને તમને સાચે સાચું કહી દઉં, ભલે ભારતીય જનતા પાર્ટીના ફોજ હોય, કાર્યકર્તા હોય, વિશ્વિક હોય, નરેન્દ્રભાઈની છાપ હોય, બધું જ સાચું હિન્દુત્વ, પણ આજે પણ નરેન્દ્રભાઈ અને દિગ્ગજ નેતાઓને ડર છે, એ સતાવી રહ્યો છે, એના કારણે જ આ તોડફોડ ચાલુ કરી છે. બાકી ક્યારે 250 ઉપર આ વખતે સીટો જવાની નથી. અને જે 5 લાખ ને 10 લાખ નું, હમણાં એક કાર્યકર્તા દિલીપભાઈ એવું બોલ્યા એક ડિબેટમાં જઈ રહ્યા કે અમિતભાઈ શાહ છે ને 10 લાખ મતોથી જીતશે. તમે સમજો, હું એ વિસ્તારનો 32 વર્ષ જૂનો કાર્યકર્તા છે, મારી પાસે ગણિત છે કે ત્યાં 19 લાખ મતદારો છે, 50-55% મતદાન થાય તો 10 લાખ નું મતદાન થાય, 10 લાખ થી જીતે કેવું? પણ મતદાન વધારે છે ને, ભાજપ મતદાન વધારે આવશે, પેજ પ્રમુખ છે, બુથ પ્રમુખ છે, મારી પણ લોકસભા છે. તમને તમારો ટર્ન આવે એટલે બોલજો, પ્લીઝ સાયલેન્ટ. મને મારી વાત પૂરી કરો, તમે નરેન્દ્રભાઈ ને આટલા બધા વખાણ કર્યા, હું કઈ બોલ્યો? મારું કેવું, હું એવું નથી બોલ્યો કે તમે 400 રૂપિયા બાટલાની વાત કરી હતી 2014માં, આજે પૂરું નથી કર્યું, કે 50 રૂપિયા પેટ્રોલ બાબા રામદેવજી સાથે લઈને કર્યું હતું, હું નથી બોલ્યો કશું. કારણ કે એ તો મોદીજી ની ગેરંટી છે, અને મોદીજી રોજે રોજ ગેરંટી આપે છે, અને ગેરંટી લોકો માન્યા જ કરે. 10 વર્ષ સુધી કશું પૂરું ના કર્યું, છતાંય પ્રજા કર્યા જ કરે. મહિલાઓનું બિલ સ્પેશિયલ બજેટમાં પાસ કર્યું, પણ છતાંય 2026માં ઇમ્પ્લિમેન્ટ કરે. 2% કે 10% મહિલાઓને ટિકિટ આપી છે, તોય મહિલાઓ એમનું જ માને. એટલે આજે પોકળ વાતો છે ને એ તમારી છતી. પણ મુકેશભાઈ બધી વાતો સાચી હવામાં ઉતરે છે. મુકેશભાઈ હું આવું આપની પાસે, હવામાં વાત સાચી, પણ જુઓ તમે છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન 2 ટર્મથી છે, 3જી ટર્મની તૈયારી. મને તો નવાઈ લાગે છે કે કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળીને એમાં જીત્યા પછીના 100 દિવસ શું કરવું ને
એનું મનોમંથન ભારતીય જનતા પાર્ટી આપેલા દિલીપભાઈ કઈ નથી થયું. તમે ને હું બે ના હવે હવેની વાત છે ત્રીજી ટર્મ ની. ઓકે હું આવું આપું પાસે જયેન્દ્રભાઈ પાસે જાણી લઉં. જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ ગુજરાતની જે 26 સીટ છે બે ટર્મ થી ભારતીય જનતા પાર્ટી જીતે છે, એમને હેટ્રિક કરવી છે અને 5 લાખ થી ઉપર જીતવું છે. પણ જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓને કેસરીઓ કરાવવામાં આવે છે એ બાય હુક એન્ડ ક્રૂક આપણે એમાં નથી પડતા, તો ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે જયેન્દ્રભાઈ? દયારામ દયારામ ની રાજનીતિ છે આ. ભાજપ કોંગ્રેસ નું ઈલું ઈલું ભૂતકાળ થી અત્યાર સુધી ચાલુ જ રહેલું છે. કેટલાક લોકો કોંગ્રેસમાં રહીને ભાજપને મદદ કરતા હતા, એ લોકો ક્યાંક કેટલીક જગ્યાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પરત ફરી ગયેલા છે. ને અમે ઘણા બધા નેતાઓના કારકિર્દીમાં કામગીરી કરતા જોયેલા છે. સવાલ એ થાય છે કે 26 માંથી 26 સીટ લેવાનો ટાર્ગેટ સીઆર પાટીલ નો બહુ પરફેક્ટ છે, પણ એમને ક્યાંક એવો ભય લાગે છે કે અમે જે બોલી ગયા છે કે 26 માંથી 26 સીટો જીતવી અને સાથે 5 લાખ કરતા વધારે લીડ થી જીતવી, આ 5 લાખ થી વધારે લીડની જે એક એમને વચન કર્યું છે, એક કમિટમેન્ટ કરેલું છે પ્રજા માટે કે પક્ષ માટે, એ કોક કોક જગ્યાએ પરિપૂર્ણ થાય એવું નથી એવું એમને ખબર પડી ગઈ લાગે છે. એટલા જ માટે જે વ્યક્તિએ જાહેરમાં ઇન હાઉસ સીએલપી લીડર તરીકે પાર્ટી વિરુદ્ધ કે પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ઘણા બધા આક્ષેપો કરેલા હોય, તે વ્યક્તિ આજે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે કઈ રીતે માન્યમાં આવે? પ્રજા તો બધું જ જાણે છે, કોણ કેમ આવે છે, કોણ કેમ જાય છે, કોણ કેમ પાર્ટી છોડે છે, કોણ પાર્ટીમાં રહીને પાર્ટી વિરુદ્ધ કામ કરે છે, બધાને ખબર છે, પાર્ટીને ખબર છે, પાર્ટીના નેતાઓને ખબર છે. પણ થાય છે એવું કે ગુજરાત સિવાય બીજે બધેથી કોઈ પાર્ટી છોડીને ભાજપમાં આવે ત્યારે એવું કહેવામાં આવતું હતું કે આ લોકોને સીબીઆઈ નો ડર બતાવે છે, ઈડી નો ડર બતાવે છે. ગુજરાતમાં એવું થઈ ગયું છે કે સીબીઆઈ કે ઈડી નો કોઈને ડર આપવામાં આવતો નથી, કારણ કે કેટલાક નેતાઓના બિઝનેસ હાઉસ એવા ચાલે છે, ધંધા એવા ચાલે છે કે જેમાં એ લોકો હવે ખબર પડી ગઈ છે કે ના આપણે ભાજપ વિરુદ્ધ જઈ શકીશું, ના પ્રજાના મેન્ડેટ વિરુદ્ધ જઈ શકીશું. એના કારણે ક્યાંક ચૂપ થઈને બી એમને ખબર છે કે અમને પાર્ટીમાં કશું જ મળવાનું નથી, કેમ કે ભાજપમાં 90-95% કેડર બેઝ પ્રમાણે થોડું થોડું ચાલે જ છે. અને એના કારણે એમને તો તમે જુઓ કે ભૂતકાળમાં જે કોંગ્રેસની ડિબેટોમાં આવીને જે આખી આખી ડિબેટ ગજાવતા હતા, એ લોકો ઘણી વાર ડિબેટમાં બી અઠવાડિયે એક દિવસે જોવા મળે છે. તમને ખબર છે કે પાર્ટીને બી ખબર છે કે કોને કેટલું મહત્વ. અરે જયેન્દ્રભાઈ, જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એમની અત્યારે પરિસ્થિતિ શું છે તમે જુઓ કે ક્યાંય દેખાતા નથી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં, કોઈ ટીવી ડિબેટ નહીં કે કોઈ પણ જગ્યા નહીં. જાણે કહી દીધું હોય કે તમારે કેમેરા સમક્ષ આવવાનું જ નથી અને કયા ખૂણામાં બેઠા છે પણ ખબર નથી આપણને. આ મેઇન કેવું છે કે અપેક્ષા છે, આ બધાને એવી અપેક્ષા છે ક્યાંક મારો નંબર લાગશે. તો અને પેલું આપણું એક કાર્ટૂન આવતું હતું કે આગળ કાગળ લટકાવ્યો અને ઉપર માણસ બેસીને દોડાવતો હોય. બેસિકલી કેવું થઈ ગયું છે કે ભાજપની મજબૂતાઈ એક કોંગ્રેસની નબળાઈ નથી. કોંગ્રેસમાં જ આંતરિક એટલી બધી જૂથબંધી રહેલી છે, એટલી બધી વ્યવસ્થામાં ખામીઓ રહેલી છે. તમે વિચાર કરો કે રાહુલ ગાંધી જેવો જે પક્ષનો નેતા દરેક કોંગ્રેસીઓને તમે જોશો તો કોઈ કોંગ્રેસની વાત નથી કરતી, એમ કે જે અમારો નેતા રાહુલ ગાંધી, અમારા સોનિયા મેડમ, તમે પાર્ટી થકી ઉજળા છો. સોનિયા બેન એનડીએ યુપીએ સરકારમાં લીડર બન્યા, ચેરપર્સન બન્યા, એ પાર્ટી થકી બનેલા છે, એમની વ્યક્તિગત ઇમેજ પર એ હારી ગયેલા છે. રાહુલ ગાંધી બી હારી જવું પડ્યું, વાયનાડ જવું પડ્યું. પણ પાર્ટીનો જે સદનો કાર્યકર છે, મુકેશભાઈએ કીધું એ બહુ સાચી વાત છે, એમના જેવા ઘણા બધા કાર્યકર્તાઓ આજે પણ એવા છે કે કોંગ્રેસની ગુજરાતમાં 5 સીટો પણ આવશે ને વિધાનસભાની તો એ લોકો કોંગ્રેસ નહીં જોડે. બીજી વસ્તુ, કોંગ્રેસના જે દંભી પ્રચાર છે એનાથી પ્રજા જાણી ગઈ છે કે આ કોંગ્રેસનું કહેવાનું જુદું છે, કરવાનું જુદું છે. કોંગ્રેસના નેતાઓએ પોતાનો પહેલા આત્મમંથન કરવું જોઈએ, ધારાસભ્યને અર્જુનભાઈની સામે એલિગેશન કરવા કે અર્જુનભાઈની ખોટી કોઈ વાત કરવી, એના કરતા કોંગ્રેસમાંથી સીએલપી લીડર બનેલો વ્યક્તિ, કોંગ્રેસનો પ્રમુખ બનેલો વ્યક્તિ, મિનિસ્ટર બનેલો વ્યક્તિ, વરિષ્ઠ આટલો આગેવાન જો કોંગ્રેસ છોડી દેતો હોય. અને એટલું રામ મંદિરના મુદ્દા જ અત્યારે જે બી ભાજપમાં આવે છે એ તો એમ કે છે કે રામજીનું મંદિર બન્યું, કોંગ્રેસ આમંત્રણનો સ્વીકાર ના કરે. કોંગ્રેસના ઘણા બધા સ્ટેટમાં આમંત્રણના સ્વીકાર મોકલેલા નેતાઓ ગયા નથી, એ બધા તો કોઈ ગયા નથી,
પણ પર્ટિક્યુલર એવું હતું કે દરેક ને દરેક પોત પોતાના અંગત સ્વાર્થ બહુ સ્પષ્ટ અંગત સ્વાર્થી એટલે એટલે હેમંત પટેલ, એક સવાલ એ પણ થાય છે કે જયારે ભારતીય જનતા પાર્ટીને જયારે નેતાઓની જરૂર પડે છે ત્યારે કોંગ્રેસના, પણ તમારા જે નેતાઓ છે એમાં અસંતોષ થાય છે, તમારા કાર્યકર્તાઓમાં અસંતોષ થાય છે, તમારા જે કાર્યકર્તાઓ છે એ કદાચ બોલી નથી શકતા તમારે પાર્ટી કેડર બેઝ કહો કે જે ડિસિપ્લિન કહો, પણ એ ક્યાંક એવું વિચારે કે અમારે તો એ જ પાથરણા પાથરવાના છે, એ જ ચટાઈઓ પાથરવાની છે, એ જ ખુરશીઓ પાથરીને તોરણો બાંધવાના છે, એ અસંતોષ નથી થતો. આ જે શબ્દ છે ને એ ફક્ત કોંગ્રેસ બોલી રહી છે, ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર દિલીપભાઈ દરેક ડિબેટમાં જે કોંગ્રેસમાં બેસતા મિત્રો જે કરતા હોય છે કે ભાઈ એ લોકોને પાથરણા પાથરવાના, એનાથી ક્યારે કોઈને જરાય તકલીફ નથી. નાનામાં નાનો કાર્યકર જે વોર્ડમાં કામ કરતો હતો આજે પણ એટલી જ દિલથી એટલી જ લાગણીથી વોર્ડમાં કામ કરે છે. હેમંતભાઈ મોદીની ગેરંટી પર તમે જયારે પ્રચાર કરી રહ્યા છો ત્યારે એ જ મોદી સાહેબે કહ્યું હતું, હેમંતભાઈએ કહ્યું એમ કે ભ્રષ્ટાચારીઓને છોડીશ નહીં, 17,000 કે ગોટાલેબાજ એ એમણે જે વાત કરી હતી એ ગોટાલેબાજ જે અજીત પવાર છે એમને તો તમે સરપાવ કર્યું, એમને તમે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. બીજું શિંદે ગ્રુપના જે નેતાઓ હતા મંત્રીઓ હતા એમની સામે સીબીઆઈની કાર્યવાહી ચાલતી હતી, જયારે એમણે પલટો કર્યો સરકાર બનાવી તમારી સાથે પછી કેસ બંધ થઈ ગયા, તો એ ગેરંટી ક્યાં ગઈ તમારી ભ્રષ્ટાચાર સામે લડવાની? હવે દેશ આઝાદ થયો ત્યારથી પંચાયત થી લઈ પાર્લામેન્ટરી સુધી સળંગ કોંગ્રેસ બેઠી છે. આજે એ કોંગ્રેસમાં જે એ લોકોએ જે કઈ એવી વ્યવસ્થા ઉભી થઈ કે જેના કારણે એમની આ પરિસ્થિતિ પેદા થઈ. ના મારો સવાલ એ નથી, મારો સવાલ એ છે હેમંતભાઈ કે એ સામે કાર્યવાહી કેમ નથી, કેમ ફાઇલો બંધ થઈ જાય છે? કોઈની ફાઇલો બંધ નથી થઈ. બતાવો મને અજીત પવાર સામે કઈ કાર્યવાહી થઈ? શિંદે ગ્રુપના નેતાઓ ધારાસભ્યો સામે કઈ કાર્યવાહી થઈ? અમને કોર્ટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, જેની તપાસ ચાલુ છે, કોઈ ફાઇલો બંધ નથી થઈ, એની તમે યોગ્ય તપાસ કરી લેજો. કોઈ પણ ફાઇલ ક્લોઝ. મુકેશભાઈ તમારું શું કહેવું છે આ અંગે? મુકેશભાઈ હવે દિલીપભાઈ મને 5 મિનિટ આપજો તો હું તમને બધી ચોખ્ખી. 5 મિનિટ તો સાહેબ નથી, પણ 2 મિનિટમાં તમારે જે કેવું એક વાર 1.5 થી 2 મિનિટ પ્લીઝ. સૌથી પહેલા તો જો કોર્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ હોય ને તો આ રામ મંદિર જો કોઈ બનાવ્યું હોય તો માત્ર સુપ્રીમ કોર્ટે બનાવ્યું છે. બરાબર. કોઈ પણ પ્રધાનમંત્રી હોત, જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ હોત તો પ્રધાનમંત્રી એમને બનાવવું પડ્યું હોત, એટલે લોકલાડીના પ્રધાનમંત્રી તો મેં અભિનંદન આપી દીધા છે, પણ હું જયેન્દ્રભાઈ હોત તો પ્રધાનમંત્રી તો એને બનાવવું પડ્યું હોત, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદો હતો. બીજી વાત, ચુકાદો હતો પણ વિચાર કરી. આજે જયારે એક વસ્તુ તમને કહી દઉં કે એક ભીતી છે અંદરથી ભારતીય જનતા પાર્ટીને કે જે અમે બોલીએ છીએ શું અને છે જમીન ઉપર શું, કારણ કે એક પછી એક કોંગ્રેસમાંથી આવતા જાય છે ને એને ધારાસભ્ય સંસદ સભ્ય પોસ્ટ તાતે અને જે બિચારા વર્ષોથી કામ કરતા હોય, હું ભાજપમાં જોડાઈ જવા તૈયાર છું. આ હેમંતભાઈને લોકસભા આપે ન તો મુકેશભાઈ હેમંતભાઈ જયેન્દ્રભાઈ હા મુકેશભાઈ એક મિનિટ નહીં, મને 25 સેકન્ડ માં કહો જલ્દી. 25 સેકન્ડમાં તમારો ટોન હું સમજી ગયો, મુકેશભાઈ તમારી આખી વાત હું સમજી ગયો કે જો એમને ટિકિટ આપે તો હું એમનો કાર્યકર્તા થઉં, એનો મતલબ એ છે કે જે પાયાના કાર્યકરો છે કે પાયાના જે લોકો છે એમની. અને આજે ડર છે દિલીપભાઈ, ઉત્તર ગુજરાત જયેન્દ્ર બ્રહ્મભટ્ટ હવે શું લાગે છે કે કોઈ પણ ગુજરાતનું શેર હોય મુકેશભાઈ
ચલો બિલકુલ હેમંતભાઈ, હેમંતભાઈ સમય ની મર્યાદા છે. જયેન્દ્ર બ્રહ્મભટ્ટની હું આખરી ટિપ્પણી લઈ લઉં. જયેન્દ્રભાઈ શું લાગે છે? 30 સેકન્ડ આપો મુકેશભાઈ, સમય નથી, પ્લીઝ 30 સેકન્ડ. હું એવું કહેવા માંગુ છું કે આ વખતે જો કોંગ્રેસ 10 સીટ લોકસભામાં જીતે તો તમે મને હાર પહેરાવવા આવશો ને દિલીપભાઈ? ચાલો ચોક્કસ, 10 જીતે તો સારું છે, કોંગ્રેસ મજબૂત થાય, વિપક્ષ મજબૂત થાય, પણ લાગતું નથી. ચિંતા સતાવી રહી છે. જયેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ આખરી ટિપ્પણી. જયેન્દ્રભાઈ હું હાર પહેરાવવા તમને. એક મિનિટ જયેન્દ્રભાઈ, સમય ઓછો. બોલો બોલો. આમાં બે વસ્તુ છે, બરાબર છે. એમની બંને પાર્ટીના પ્રવક્તાઓની સ્વાભાવિક ફરજમાં આવે કે એમની પાર્ટીનું સારું બોલવું, પણ મેં બહુ કડવું સત્ય કહી શકું છું કે ભાજપનો સામાન્ય કાર્ય પર થોડો નારાજ થઈ ગયો છે. એ પક્ષના શિસ્તના કારણે આજે કઈ બોલતો નથી. મેસેજ બી આવ્યા, મેં ઘણા બધા. જયેન્દ્રભાઈ એની અસર કેટલી થશે માની લો, એની અસર કેટલી થશે? અસર નથી થતી, અસર નથી. મુકેશભાઈ ને જવાબ આપો. મુકેશભાઈ, કોંગ્રેસ પક્ષ રાજકીય પક્ષ છે, શા માટે પંચાયત થી લઈને સંસદ સુધી કોઈ જગ્યાએ વિરોધ કરવા નીકળે? હું જાહેરમાં લોકમંચના માધ્યમથી કહું છું કે કોંગ્રેસના અને કોંગ્રેસના નેતાઓ જિલ્લા પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, સરપંચ તરીકે હોય, કેટલાય નેતાઓ ખોટા કામોમાં એવા ખૂટી જાય છે, એ લોકો વિરોધ કરવાની એમનામાં નૈતિક હિંમત નથી રહી. ચલો જયેન્દ્રભાઈ, એટલે એવું કહી શકાય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રાજનીતિ જયારે થઈ રહી છે ત્યારે ગુજરાતની જે લોકસભાની ચૂંટણી થવાની છે અને એમાં પણ ગુજરાતની જે રાજનીતિ છે આવનારા દિવસોમાં હજુ પણ ગરમાય, પણ ક્યાંક કોંગ્રેસે ચિંતન અને મનન કરવાની જરૂર છે. તો ભારતીય જનતા પાર્ટીને પણ શા માટે કોંગ્રેસના નેતાઓની કે કાર્યકરોની જરૂર છે એ પણ ક્યાંક જવાબ આપવાની જરૂર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મુકેશ પંચાલ, હેમંત પટેલ, જયેન્દ્ર બ્રહ્મભટ્ટ ત્રણેય ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. આજનો મુદ્દો ફરી મળીશું નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.